આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત. આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતમાં આપણે જોઈએ કે પ્રોફેસર એડમ સ્મિથથી લઈ ટોસિંગ સુધી દરેક અર્થશાસ્ત્રીઓ જુદા જુદા સિદ્ધાંતો આપેલા છે. આ જે સિદ્ધાંતો આપ્યા છે એની અંદર ખાલી શ્રમ મૂલ્ય લીધેલું છે, એટલે કે ઉત્પાદનના સાધન તરીકે ખાલી 4 સાધનો છે એમાંથી શ્રમ એકલાને લીધેલું છે. તો એની અંદર જે આપણે પહેલાં જોઈએ કે રિકાર્ડોનો સિદ્ધાંત તુલનાત્મક ખર્ચનો આપે છે, એટલે તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની અંદર એવું કહેવા માગે છે કે કમ્પેરિઝન કરવી, એટલે એના માટે બે વ્યાખ્યા બહુ સરસ છે એની અંદર પ્રોફેસર એડમ સ્મિથે આપેલી છે. અને એડમ સ્મિથ એવું કહેવા માગે છે કે જો હું મારો કોટ ઘરે સીવડાવું અને જો મને મોંઘો પડતો હોય તો મારે કદાપી ઘરે સીવડાવવો જોઈએ નહીં. એટલે મતલબ એમ સાબિત અહીંયા થાય છે કે કોઈપણ વસ્તુ જ્યારે જો દેશમાં ઉત્પાદન કરવામાં આવતી હોય અને જો એનું ઉત્પાદન ખર્ચ ઊંચું આવતું હોય તો એ કદાપી આપણે દેશમાં ઉત્પાદન કરવી જોઈએ નહીં, બલ્કિ આયાત કરવી જોઈએ. જ્યારે એના માટે બીજી જે પ્રોફેસર હેવલર છે એ હેવલર એવું કહેવા માગે છે કે શિકારીઓના સમુદાય દર્શાવે છે, એટલે કે જો શિકારીઓના સમુદાય વચ્ચે બે હરણ બરાબર એક સસલું, એટલે કે બે હરણનો શિકાર કરવામાં જેટલો સમય લાગે તેટલા જ સમયમાં જો એક હરણનો શિકાર થતો હોય તો શિકારીઓના સમુદાય વચ્ચે બે હરણ બરાબર એક સસલાનો વિનિમય દર નક્કી થાય છે. એટલે કે કહેવાનું મિનિંગ એ અહીંયા સાબિત થાય છે કે અહીંયા જ્યારે ઉત્પાદન કરવાનો જો ઉત્પાદન ખર્ચો ડબલ આવતું હોય તો એ કદાપી વસ્તુ ઉત્પાદન કરવી જોઈએ નહીં. તો એના આધારે આપણે જોઈએ કે જે પ્રોફેસર હેવલરે જે વૈકલ્પિક ખર્ચનો જે સિદ્ધાંત આપેલો છે, આ સિદ્ધાંતની અંદર જે પ્રશિષ્ટોએ જે સિદ્ધાંત આપ્યો તેની બે ખામીઓ જોવા મળી. એક ખામી કે અહીંયા શ્રમ ખર્ચ, એટલે કે દરેક દેશની અંદર જે શ્રમ ખર્ચ છે એ શ્રમ ખર્ચ સરખા પ્રમાણમાં લેવામાં આવેલું છે, પણ વાસ્તવિકતામાં જોઈએ તો શ્રમ ખર્ચ સરખો જોવા મળતો નથી. અને બીજું અહીંયા આપેલું છે કે ઉત્પાદનના જે ઉત્પાદનના સાધન તરીકે ખાલી શ્રમ સ્વીકારેલું છે, શ્રમ દ્વારા કદાપી ઉત્પાદન પોસિબલ બનતું નથી. એટલે અહીંયા જે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત આપ્યો તો વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંતની અંદર જે અહીંયા પૂર્ણ હરીફાઈ છે, પૂર્ણ હરીફાઈવાળું બજાર ધારવામાં આવેલું છે. એટલે કે કોઈપણ સાધન હશે, જ્યારે ઉત્પાદન છે ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે કોઈપણ સાધન હશે, એ સાધનનું ઉત્પાદન ખર્ચ જેમાં ઓછું આવતું હોય તેમાં અપૂર્ણ વિશિષ્ટીકરણ, એટલે કે સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરવાનું અહીંયા હેબલર છે જણાવતા નથી, પણ અપૂર્ણ વિશિષ્ટીકરણ કરવાનું કહે છે. એટલે કે જે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું હોય તે વસ્તુનું ઉત્પાદન કરી આપણે બીજા દેશમાં નિકાસ કરવી જોઈએ. તો એના માટે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈશું કે અહીંયા છે સ્થિર ખર્ચનો જે સિદ્ધાંત છે એ સ્થિર ખર્ચના સિદ્ધાંતની અંદર જે એક્ઝામ્પલ છે એમાં જોઈશું કે દેશ બે લેવામાં આવેલા છે, એક દેશ અમેરિકા છે બીજો દેશ ભારત છે, અને બે વસ્તુનું ઉત્પાદન થાય છે એમાંથી પોલાદ અને ખાંડ. દાખલા તરીકે આપણે જોઈએ કે જે અમેરિકા છે એ અમેરિકા પોતે પોલાદના ઉત્પાદન 30 ટન પોલાદનું ઉત્પાદન થાય છે તમામ સાધનો દ્વારા, અથવા 15 ટન ખાંડનું ઉત્પાદન થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પોલાદનું જે ઉત્પાદન ખર્ચ છે એ ખાંડના ઉત્પાદન ખર્ચ ડબલ થઈ જાય છે, એટલે મીન્સ કે અહીંયા પોલાદનું ઉત્પાદન ખર્ચ અડધું આવે છે જ્યારે ખાંડનું ઉત્પાદન ખર્ચ તેનાથી ડબલ થાય છે. એટલે જે અમેરિકા છે એ અમેરિકા અહીંયા પોલાદનું ઉત્પાદન કરશે કારણ કે ઉત્પાદન ખર્ચ ઓછો છે. એવી જ રીતે ભારત, તો ભારતની અંદર જોવા જઈએ તો પોલાદનું ઉત્પાદન 7.5 ટન થાય છે, જ્યારે ખાંડ છે એ ખાંડનું ઉત્પાદન 15 ટન થાય છે. એટલે આ બાબતમાં જોઈએ તો ભારત છે એ ખાંડનું ઉત્પાદન જ્યારે કરશે તો એને જો 2-1 એકમ પોલાદનું ઉત્પાદન કરવું હશે તો ખાંડના 2 એકમ જતા કરવા પડશે. એટલે ભારત છે એ ખાંડનું ઉત્પાદન કરશે અને અમેરિકા છે એ પોલાદનું ઉત્પાદન કરી બંને દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી અહીંયા જોડાતા હોય છે. તો આ બંને દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે તો એ પહેલાં આપણે એની ઉત્પાદન જે શક્યતાઓ રેખા છે એ અહીંયા જોવી પડશે. તો ઉત્પાદન શક્યતા, આંતરિક જે શક્યતા આપેલી છે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી છે એ અમેરિકાની છે અને બીજી આકૃતિ છે એ ભારતની દર્શાવી છે. એટલે આ ઉત્પાદન શક્યતા રેખા પર જોવાય છે કે પોતાના તમામ સાધનો દ્વારા જો ઉત્પાદન કરવા જશે યુએસએ તો પોલાદના 30 એકમો અથવા તો ખાંડના 15 એકમોનું ઉત્પાદન થાય છે, જે આપણે NM રેખા દ્વારા અહીંયા જોઈ શકાય છે. એવી જ રીતે અહીંયા ભારત છે એ ભારતની અંદર જો પોલાદનું ઉત્પાદન કરવા જશે તો તમામ સાધનો દ્વારા 7.5 ટન પોલાદ અથવા તો 15 ટન ખાંડનું ઉત્પાદન થાય છે. તો આ બંને જ્યારે વેપારથી જોડાશે તો વેપારથી જોડાવા માટે એની બંનેની આકૃતિ એક જ દર્શાવવામાં આવેલી છે. એટલે ફોર એક્ઝામ્પલ માનો કે ભારત જ્યારે પોતાના દેશમાં ઉત્પાદન કરે છે જ્યારે વેપારથી જોડાયેલા નથી ત્યારે 5 ટન ખાંડ અને 5 ટન પોલાદનું ઉત્પાદન કરતું હતું, એટલે કે અહીંયા તમામ સાધનો છે તેના ખર્ચાઈ જતા હતા. એવી રીતે અમેરિકા છે એ અમેરિકા 20 ટન પોલાદ અને 5 ટન ખાંડનું ઉત્પાદન કરતું હતું. હવે માની લો કે બંને દેશ વેપારથી જોડાય છે તો જોડાવાથી અહીંયા 7.5 ટન ખાંડનું ઉત્પાદન કરી જે ભારત છે એ ભારત અહીંયા
અમેરિકાની અંદર નિકાસ કરશે અને અમેરિકાની અંદર નિકાસ કરશે જ્યારે નિકાસના બદલામાં 7.5 ટન અહીંયા પોલાદ પ્રાપ્ય થશે એટલે કે બંને દેશને અહીંયા 2.5 ટન જેટલો ફાયદો થયેલો જોવા મળે છે. તો આ રીતનો અહીંયા સ્થિર ખર્ચ એ રીતનો અહીંયા જે સિદ્ધાંત આપ્યો છે વૈકલ્પિક ખર્ચની રીતે અસ્થિર ખર્ચની રીતે પણ જોવા મળે છે. થેન્ક યુ.